પ્રદૂષિત થયેલો છે, જેને કેન્સરજન્ય ધારવામાં આવ્યો છે. સદૂષણ એટલે પ્રદૂષણનું સ્તર પ્રમાણ 15 PPM દળથી જણાયું છે. તો પહેલા નંબરમાં તો આપણે અહીંયા રકમમાં 15 PPM આપેલું છે એનો અર્થઘટન કરતા આવડવું જોઈએ. તો 1 PPM એટલે આપણે શું કહેતા હોય કે 1 ગ્રામ ક્યાં, તો કે 10 લાખના ભાગમાં. તો એવી રીતે 15 PPM એટલે શું, તો કે 15 ગ્રામ ક્યાં, તો 10 લાખના ભાગમાં. તો આપણી પાસે આનું અર્થઘટન છે, તો એના ઉપરથી આપણે પૂછવામાં શું આવ્યું, તો આને દળથી ટકાવારીમાં દર્શાવવું એટલે કે પર્સન્ટેજ વેટ બાય વેટ મેળવવાનું છે. પછી પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી નક્કી કરો, એટલે બીજું આપણે મોલાલિટી મેળવવાનું છે. તો આપણી પાસે બંનેના સૂત્ર હોવા જોઈએ, એક પર્સન્ટેજ વેટ બાય વેટ. તો પર્સન્ટેજ વેટ બાય વેટનું સૂત્ર બધા જાણતા જ હશો, પર્સન્ટેજ વેટ બાય વેટ બરાબર દ્રાવ્યનું વજન ગુણાકારમાં 100 છેદમાં દ્રાવણનું વજન. હવે 15 PPM આનું અર્થઘટન આપણે કરીએ એટલે આપણી પાસે દ્રાવ્યનું વજન મળી જાય અને દ્રાવણનું વજન મળી જાય. તો 15 ગ્રામ ક્લોરોફોર્મ ક્યાં, તો 10^6 દ્રાવણમાં. અહીંયા આપણે દ્રાવણ અથવા દ્રાવક બંને એક સરખા લેશું, કારણ કે જો તમે આને દ્રાવક તરીકે લેતા હોય તો દ્રાવ્ય પ્લસ દ્રાવક, તો 10^6 સાપેક્ષમાં 15 નું મૂલ્ય ખૂબ નાનું કહેવાય એટલે આપણે 10^6 જ રાખશું. તો એટલે આપણે લખ્યું 10^6 ગ્રામ દ્રાવણ. હવે આપણે દ્રાવ્યનું વજન છે, દ્રાવણનું વજન છે, કિંમત મૂકશું. તો 15 × 100 છેદમાં 10^6, તો આપણે મળશે અહીંયા 1.5 × 10^-3. તો આપણે આ મળ્યું પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, એટલે કે એટલા ટકા. આ ઉપરાંત બીજું આપણે પૂછ્યું છે મોલાલિટી. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણાકારમાં 1000 છેદમાં અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન. તો દ્રાવ્યનું વજન આપણે જાણીએ છીએ 15 × 1000 છેદમાં અણુભાર, ક્લોરોફોર્મનો અણુભાર 119.5 થશે, ગુણાકારમાં દ્રાવણનું વજન. એ દ્રાવકનું વજન આપણા માટે થશે કારણ કે દ્રાવ્ય ખૂબ ઓછો હશે, તો 10^6. અને આની કેલ્ક્યુલેશન આપણે કરશું એટલે આપણે મળશે 1.25 × 10^-4 મોલલ. તો આ રીતે આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ અને મોલાલિટી મેળવી શકીએ. ત્યાર પછી આગળના દાખલામાં જોઈએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં 2.13 નો દાખલો જોઈએ, જેમાં રકમમાં આપેલું છે આપણે 6.56 × 10^-3 ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 bar છે. જો દ્રાવણ 5 × 10^-2 ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું થશે? પહેલી નજરે જોતા તો આપણે એમ લાગે ત્રિરાશી હશે, 1 ગ્રામ આપેલું છે દબાણ આપેલું છે, તો બીજી તરફ 5 ગ્રામ આપ્યું દબાણ માંગ્યું છે. પરંતુ અહીંયા આપણે ત્રિરાશિ ન મૂકી શકીએ, કારણ કે અહીંયા દ્રાવણનું આંશિક દબાણ કેટલું છે એ કઈ રીતે નક્કી કરવું, જે આપણે થિયરીમાં હેન્ડ્રીએ સમજાવેલું છે, એટલે આપણે ફરજિયાત હેન્ડ્રીના નિયમનો ઉપયોગ કરવો પડે. તો હેન્ડ્રીના નિયમમાં આપણે એવું કંઈક કહીએ છીએ કે દ્રાવણની અંદર વાયુ જેટલો દ્રાવ્ય થયેલો હોય ને એટલું એનું આંશિક દબાણ ત્યાં મળે. તો અહીંયા કેટલો જથ્થો ઓગળેલો છે તમે મોલન્સમાં લઈ શકો, મોલમાં લઈ શકો અને દળમાં લઈ શકો. તો આપણે દળમાં આપેલું છે તો આપણે સીધો દળનો જ ઉપયોગ કરી અને હેન્ડ્રીના નિયમને અનુસરશું. તો હેન્ડ્રીના નિયમ પ્રમાણે આપણે આવું કહી શકીએ, ઓગળેલો જથ્થો, ઓગળેલા જથ્થાનું વજન ચલે છે આંશિક દબાણ. એટલે આંશિક દબાણ અને ઓગળેલો જથ્થો બંને સમપ્રમાણમાં છે એવું કહી શકાય. તો અહીંયા
ઓગળેલા જથ્થાનું વજન, તો કે એ આપણી પાસે પહેલી પરિસ્થિતિનું છે. તો પરિસ્થિતિ નંબર એક માટે આ સમીકરણ લાગુ પાડવું હોય તો એનો જથ્થો છે 6.56 ગુણાકારમાં 10^-3 ગ્રામ ચલે છે. તો એનું આંશિક દબાણ કેટલું છે? તો 1 bar. હવે ચલન દૂર કરવા માટે આપણે હેનરી અચળાંકનો ઉપયોગ કરીએ તો 6.56 ગુણાકારમાં 10^-3 બરાબર KH × 1. તો આ આપણા માટે થયું સમીકરણ નંબર 1. તો આવી રીતે બીજી પરિસ્થિતિમાં શું કીધું અને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. બીજી પરિસ્થિતિમાં જો દ્રાવણ 5 × 10^-2 ગ્રામ, એટલે ઉગડેલા દ્રાવ્યના જથ્થાનું વજન 5 × 10^-2 ગ્રામ બરાબર, ચલન દૂર કરીને સીધું લખીએ છીએ કે એચ, તો ત્યારે એનું આંશિક દબાણ કેટલું, એટલે પી આપણે મેળવવું છે. તો આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આ પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 બંનેની સરખામણી કરીએ છે અને સરખામણી કરવા માટે હંમેશા ગુણોત્તર લેવાય, જે તમે જાણો છો. તો હવે સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો 6.56 ગુણાકારમાં 10^-3 / 5 × 10^-2 બરાબર KH × 1 / KH × P. તો KH કેન્સલ થશે, પી ને સૂત્રનો કરતા બનાવશું તો પી બરાબર 5 × 10^-2 × 6.56 × 10^-3. આની કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને દબાણ મળશે 7.621 bar. આ જ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો, હેનરી અચળાંકના સૂત્રનો ઉપયોગ કરી પેલા કે એચ મેળવું, પછી એ કે એચ નો ઉપયોગ કરી પાછો હેનરી અચળાંકનું સૂત્ર મૂકી, એટલે કે હેનરીના નિયમનું સૂત્ર મૂકી અને દબાણ મેળવી શકો. પણ એના કરતા શોર્ટકટમાં આ રીતે દાખલો થઈ શકશે. ત્યાર પછી એના આગળના દાખલામાં જઈએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં 2.16 રકમમાં આપને આપેલું છે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે, એટલે કે અહીંયા જે મિશ્રણ બનાવશું એમાં હેપ્ટેન અને ઓક્ટેન લીધેલા છે, એ બંને એકબીજા સાથે એક પણ પ્રકારની પ્રક્રિયા નથી કરતા, એટલે આપણે એને આદર્શ દ્રાવણ કહી શકીએ. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકો માટેના બાષ્પ દબાણ અનુક્રમે, એટલે બંને પ્રવાહી ઘટકોના આપણે બાષ્પ દબાણ આપેલા છે 105.2 kPa અને 46.8 kPa, એટલે કે આપણી પાસે બંનેના શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણ છે. હવે 26 gram હેપ્ટેન અને 35 gram ઓક્ટેન ધરાવતા, એટલે અહીંયા આપણે હેપ્ટેન અને ઓક્ટેનનું જથ્થો એટલે વજન આપેલું છે, તો ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે, એટલે બંનેને ભેગા કર્યા પછી આખું જે મિશ્રણ બને એનું બાષ્પ દબાણ આપણે મેળવવું છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે કુલ દબાણ મેળવવું, તો કુલ દબાણ મેળવવા માટે આપણી પાસે બંને ઘટકોના આંશિક દબાણ હોવા જોઈએ અને આંશિક દબાણનો સરવાળો કરશું એટલે કુલ દબાણ મળશે. તો આંશિક દબાણ કેમ મેળવવા? તો આંશિક દબાણ મેળવવા માટે તમે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરી શકો. તો રાઉલ્ટના નિયમનું કંઈક આવું કંઈક સૂત્ર હતું, P = P₀ × x. તો P = P₀ × x સૂત્રમાં માની લો તમે હેપ્ટેનની વાત કરો છો, તો હેપ્ટેનનું આંશિક દબાણ, તો એનું શુદ્ધ સ્થિતિમાં આંશિક દબાણ અને હેપ્ટેનના મોલન્સ. તો આવી જ રીતે ઓક્ટેન માટે પણ સેમ રજૂઆત કરી શકું, ઓક્ટેનનું આંશિક દબાણ શુદ્ધ સ્થિતિમાં ઓક્ટેનનું દબાણ આંશિક દબાણ અને એક્સ એટલે ઓક્ટેનનો મોલન્સ. તો આપણી પાસે શુદ્ધ સ્થિતિમાં બંનેના આંશિક દબાણ છે, તો શું નથી આપણી પાસે? તો મોલન્સ નથી. જો મોલન્સ આપણે મળી જશે પછી એના આપણે આંશિક દબાણ મેળવી લેશું આ સૂત્રની મદદથી અને એનો સરવાળો કરશો એટલે મિશ્રણનું કુલ દબાણ મળી જશે, એટલે મિશ્રણનું કુલ આપણે બાષ્પ દબાણ ગણી શકશું. તો આપણે શરૂઆત કરવી પડશે પહેલા મોલન્સ મેળવવા. હવે તમે એ જાણો છો કે મોલન્સ મેળવવો હોય તો આપણી પાસે મોલ હોવા જોઈએ, તો આપણી પાસે એન હોવો જોઈએ, તો મોલ નથી. તો મોલમાં આપણી પાસે છે શું મોલ મેળવવા માટે? તો વજન છે. તો વજન ઉપરથી આપણે શું મેળવી શકશું? મોલ. તો આપણી પાસે વજન છે, વજનમાંથી મોલમાં જશું, મોલમાંથી મોલન્સમાં જશું. તો શરૂઆત કરીએ પહેલા આપણે બંનેના વજન આપણી પાસે છે, બંનેના શુદ્ધ સ્થિતિમાં આંશિક દબાણ છે, તો એ પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે ડેટા બનાવીએ. તો અહીંયા 105.2 kPa P₀ 105.2 kPa અને
बीजा नु पी जीरो 46.8 किलो पास्कल आ हेप्टेन माटे आपेलु छे अने आ ओक्टेन माटे आपेलु छे। आ सिवाय बने ने आपणी पासे वजन छे तो वेट हेप्टेन नो 26 ग्राम अने ओक्टेन नो 35 ग्राम। पहलू काम करशो आपणे आ बने ना वजन उपरथी आपणे ना मोल मेळवी लेशो। एन हेप्टेन हेप्टेन ना मोल बराबर हेप्टेन नु वजन छेदमां हेप्टेन नो अणुभार तो अणुभार गणशो एटले तमने मळशे 100। आ बे नो गुणोत्तर लेता आपने मूल्य मळशे 0.26। एवी रीते एन ओक्टेन એનું વજન આપણે આપેલું છે 35 અને એનો અણુભાર ગણશો એટલે થશે 114 અને એ બે નો ગુણોત્તર લેશો એટલે મળશે 0.30। તો હવે આપણી પાસે બંનેના મોલ છે તો બેના મોલનો સરવાળો કરો એટલે કુલ મોલ મળે। કુલ મોલ આપણે મળશે 0.26 પ્લસ 0.30 એટલે 0.56। તો હવે આપણી પાસે દરેકના મોલ છે મોલનો સરવાળો કુલ મોલ છે તો એના ઉપરથી આપણે બંને ઘટકોના મોલ અંશ મેળવી શકીએ। તો શરૂઆતમાં આપણે પહેલા મોલ અંશ મેળવશું એક્સ હેપ્ટેન એટલે હેપ્ટેનના મોલ એન હેપ્ટેન છેદમાં કુલ મોલ તો એન હેપ્ટેન આપણી પાસે છે 0.26 છેદમાં કુલ મોલ છે 0.56 તો 0.26 ના છેદમાં 0.56 ગુણોત્તર લેશો એટલે આપણે મળશે 0.4642 આ મળ્યું આપણે એક્સ હેપ્ટેન એટલે હેપ્ટેન ના મોલ મળી ગયા। આવી જ રીતે એક્સ ઓક્ટેન ગણી લઈએ તો એના માટે સૂત્ર એન ઓક્ટેન છેદમાં કુલ મોલ એન ઓક્ટેન આપણી પાસે છે આપણે મેળવેલા છે 0.30 છેદમાં કુલ મોલ છે 0.56 આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ એક્સ ઓક્ટેનનો આ બંનેનો ગુણોત્તર લેશું એટલે મળશે 0.5357। હવે આપણી પાસે બેયના મોલ્સ મળી ગયા છે આપણી પાસે શુદ્ધ સ્થિતિમાં આંશિક દબાણ છે તો એના ઉપરથી મિશ્રણમાં એ ઘટકનું આંશિક દબાણ મેળવી શકીએ। શરૂઆત કરીએ પેલા હેપ્ટેન માટે તો હેપ્ટેન નું આંશિક દબાણ એટલે પી હેપ્ટેન બરાબર પી જીરો ઇન્ટુ એક્સ હેપ્ટેન પી જીરો આપણી પાસે છે હેપ્ટેન માટેનું 105.2 ગુણાકારમાં એક્સ હેપ્ટેન આપણે મેળવેલો છે 0.4642 આ બંનેનો આપણે ગુણોત્તર ગુણાકાર કરશું એટલે આપણે મળશે 48.83 પી હેપ્ટેન આપણે મળશે 48.83 કિલો પાસ્કલ। આવી જ રીતે હવે ઓક્ટેન માટે ગણતરી કરીએ ઓક્ટેન માટે તો પી ઓક્ટેન બરાબર પી જીરો ઇન્ટુ એક્સ ઓક્ટેન પી જીરો તો આપણી પાસે છે જ પહેલેથી 46.8 ઓક્ટેન આપણી પાસે છે ઓક્ટેન ના મોલન્સ 0.5357 આ બંનેનો ગુણાકાર કરતા આપણે મળશે 25.07 કિલો પાસ્કલ તો આપણે ઓક્ટેન નું આંશિક દબાણ મળી ગયું મિશ્રણમાં। હવે મિશ્રણમાં બંને ઘટકોના આંશિક દબાણ આપણી પાસે હોય તો એમનો સરવાળો કરશું એટલે મિશ્રણનું બાષ્પ દબાણ આપણે મળી જશે। તો હવે અહીંયા પી ટોટલ બરાબર બંનેના આંશિક દબાણનો સરવાળો એટલે 48.83 પ્લસ 25.07 અને આ બંનેનો સરવાળો આપણે જોવા મળશે 73.9 કિલો પાસ્કલ। તો આ રીતે આપણે મિશ્રણનું બાષ્પ દબાણની ગણતરી કરી શકીએ। ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો 2.17 જે આગળનો દાખલો આપણે જોયો એ જ પ્રમાણે રાઉલ્ટના નિયમ મુજબ જ પણ રકમ આપવાની થોડીક પદ્ધતિ બદલાવેલી છે। પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3
કિલો પાસ્કલ છે, પાણીનું કીધું એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે આપેલું છે, તેના અબાષ્પશીલ દ્રાવ્યના એક મોલલ દ્રાવણ માટે, એટલે પાણીની અંદર જે દ્રાવ્ય ઉમેરેલો છે એ અબાષ્પશીલ છે અને એક મોલલ છે, તો એ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણું, એટલે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે મેળવવાનું છે. દ્રાવકનું બાષ્પ દબાણ આપણે આપેલું છે, દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં આપણે આપેલી છે. તો આપણે આવું કંઈક સૂત્ર જાણીએ છીએ, બાષ્પ દબાણમાં થતા ઘટાડા માટે પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ. તો જ્યાં એક્સ ટુ શું છે? દ્રાવ્યના મોલ અંશ છે, દ્રાવ્યના મોલ અંશ. તો આપણી પાસે અહીંયા પી વન ઝીરો છે, દ્રાવ્યના મોલ અંશ નથી, પણ દ્રાવ્યના મોલ મેળવી શકાય એવી સ્થિતિ છે અને મોલ ઉપરથી આપણે એના મોલ અંશ મેળવી શકીએ. તો પહેલું કામ કરશું આપણે એક્સ ટુ મેળવવાનું. તો એક્સ ટુ બરાબર એન ટુ ના છેદમાં એન વન પ્લસ એન ટુ. એટલે અહીંયા આપણે શું કર્યું, દ્રાવ્યને બીજો નંબર આપ્યો અને દ્રાવકને પહેલો નંબર, એટલે એન વન એટલે દ્રાવકના મોલ, એન ટુ એટલે દ્રાવ્યના મોલ. તો અહીંયા દ્રાવ્ય તરીકે અબાષ્પશીલ પદાર્થ છે, પણ કોણ છે એ કીધું નથી, આપણે એની જરૂર પણ નથી. આપણે એવું કહેવામાં આવે છે કે એક મોલલ દ્રાવણ, આનો અર્થ એવો નીકળે એક મોલ દ્રાવ્ય ક્યાં? તો 1000 ગ્રામ દ્રાવકમાં, એટલે પાણીમાં. તો હવે આપણી પાસે દ્રાવ્યના મોલ તો છે જ, એક મોલ દ્રાવ્યના, જેને આપણે શું કહીએ છીએ એન ટુ. 1000 ગ્રામ એચ ટુ એટલે કે આપણે એન વન મેળવવું છે, તો વજનના છેદમાં અણુભાર, વજન 1000 છેદમાં અણુભાર 18, 1000 ભાગ્યા 18 એટલે 55.55, અને એન ટુ બરાબર આપણે મળશે એક મોલ. તો અહીંથી તમે કુલ મોલ મેળવી શકો, કુલ મોલ થશે 1 + 55.55, તો આપણે મળશે 56.55. તો હવે આપણી પાસે એન ટુ છે કેટલા, તો એક મોલ, કિંમત મૂકીએ 1 છેદમાં એન વન પ્લસ એન ટુ એટલે કુલ મોલ છે 56.55. હવે આ બંનેનો ગુણોત્તર લેશો એટલે આપણે મળશે એક્સ ટુ, અને એ મળશે 0.0177. તો હવે આપણી પાસે એક્સ ટુ મળી ગયું, પી વન ઝીરો આપેલું છે, પી વન આપણે મેળવવું છે. તો આ સૂત્રમાં પી વન ઝીરો બરાબર આપણી પાસે છે 12.3 કિલો પાસ્કલ. તો એ સૂત્રમાં હવે આપણે કિંમત મૂકશું, તો 12.3 માઇનસ પી વન અપોન 12.3 બરાબર એક્સ ટુ મળેલું છે આપણે 0.0177. હવે અહીં તમે સાદુરૂપ આપી અને પી વનને સૂત્રનો કરતા બનાવશો એટલે ત્યાં તમને પી વન મળશે 12.08 કિલો પાસ્કલ. તો આ રીતે તમે દ્રાવણનું બાષ્પ દબાણ ગણી શકો. ત્યાર પછી આગળના દાખલામાં આગળ વધશું. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 2.18 દાખલો જોઈએ. આ પણ રાઉલ્ટના નિયમ આધારિત જ છે, જે આગળના દાખલા આપણે ગણાય પ્રમાણે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કીધો, સાથે એનું મોલર દળ આપણે આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ, અને એનું દળ ગણો કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે. એટલે આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું દળ ગણવાનું છે. સાથે એવું કીધું કે એ તમે જે દ્રાવ્ય લીધો છે 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ પહેલા કરતા 80% જેટલું ઘટી જાય છે. આવો આપણે અહીંયા 80% જેટલો દબાણનો ઘટાડો આપેલો છે, સાથે કેટલા ગ્રામ ઓક્ટેનમાં ઓગાળો એ પણ આપેલું છે, અને અહીં આપણે મેળવવાનું છે દળ. તો અહીં બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે બાષ્પ દબાણના ઘટાડાનું સૂત્ર આપણે જાણીએ છીએ, પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર એક્સ ટુ. અહીંયા આ સૂત્રને હજુ આગળ વધારી શકીએ, કારણ કે આપણે દળ જોઈએ છે, એટલે તો પી વન ઝીરો અપોન પી વન ઝીરો બરાબર એક્સ ટુ એટલે એન ટુ ના છેદમાં એન વન પ્લસ એન ટુ. વન નંબર આપણે દ્રાવકને આપશું, ટુ નંબર દ્રાવ્યને આપશું. હજુ આને આગળ વધારી શકીએ કે પી વન ઝીરો માઇનસ પી વન અપોન પી વન ઝીરો બરાબર એન ટુ એટલે ડબલ્યુ ટુ અપોન એમ ટુ છેદમાં એન વન એટલે ડબલ્યુ વન અપોન એમ વન પ્લસ ડબલ્યુ ટુ અપોન એમ ટુ. તો હવે અહીંયા આપણી પાસે રકમમાં આપેલું શું છે? તો એક તો ઓક્ટેનનું વજન આપેલું છે, એટલે ઓક્ટેનને આપણે
एक नंबर आपसू अने अबाष्पशील द्रव्य ने बे नंबर आपसू। तो अहीं आपणी पासे डबल्यू वन 114 ग्राम આપણી પાસે છે, W2 જે આપણે જોઈએ છે, સાથે સાથે આપણે એનો અણુભાર પણ લખી લઈએ, કારણ કે મોલ ગણવા માટે અણુભારની જરૂર પડશે। તો અહીંયા ઓક્ટેનનો અણુભાર છે એટલે એને M1 સંજ્ઞા આપી, એ છે 114 ગ્રામ પ્રતિ મોલ। M2 જે ઓલરેડી આપણે આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ। તો આપણે બંનેમાં W1 W2 M1, M2 એમાં શું મૂકવું એ આપણે ડેટા તૈયાર થઈ ગયો। આ સિવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો આપણે આપેલો છે, 80% ઘટાડો થાય કેના કરતા, તો કે શુદ્ધમાં હતો એના કરતા। તો આપણે એમ કરી લખી શકીએ કે 80% P1 0, હવે ટકાવારી દૂર કરવી હોય તો આપણે લખી શકીએ P1 બરાબર 0.8 P1 0। તો અહીંયા આપણી પાસે હવે P1 છે, M2, W1, M2, M1 આ બધું છે, હવે આમાં કિંમત મૂકશું એટલે આપોઆપ આપણે W2 મળશે। તો હવે અહીંયા P1 0 માઇનસ P1 0.8 P1 0 અપોન P1 0 બરાબર W2 જે આપણે મેળવવું છે છેદમાં M2 જે આપણી પાસે છે 40 છેદમાં W1 જે આપણી પાસે છે 114 M1 114 પ્લસ W2 જે મેળવવું છે M2 40। હવે સાદુરૂપ આપશો આપણે તો 114 114 કેન્સલ થશે, આમાંથી 1 - 0.8 બાદ કરો એટલે 0.2 P10 અપોન P10 બરાબર અહીંયા વધશે W2 40 1 + W2 40 P10 P10 કેન્સલ થશે, અહીંયા મળશે આપણે 0.2 બરાબર W2 40, તો 40 + W2 40 40 40 કેન્સલ। તો હવે આપણે અહીંયા મળશે 0.2 બરાબર W2 છેદમાં 40 પ્લસ W2 આ તરફ લઈ જાય તો 0.2 40 પ્લસ W2 બરાબર W2। હવે આમાં ગુણાકારમાં લઈ લે તો 0.2 ગુણાકારમાં 40 એટલે 0.2 એટલે 8 થશે પ્લસ 0.2 W2 બરાબર W2, તો 8 બરાબર આ પદને આ તરફ લઈ જશે તો ત્યાં આપણે મળશે 0.8 W2, તો W2 બરાબર આપણે મળશે 10। તો આ આપણે વજન મળી ગયું અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું, કે આટલું દ્રાવ્ય પદાર્થ 10 ગ્રામ જેટલો ઉમેરવામાં આવે ને ત્યારે બાષ્પ દબાણ 80% જેટલું ઘટશે। ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં 2.19 દાખલો જોઈએ, જેમાં આપણે રકમમાં આપેલું છે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે। એટલે આપણે 90 ગ્રામ પાણીની અંદર 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને જે દ્રાવણ બને છે ને એ દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું છે। આગળ જતા 18 ગ્રામ H2 ઉમેરવામાં આવ્યું એટલે જે 90 ગ્રામ પાણી હતો એની અંદર પાછું વધારાનું 18 ગ્રામ પાણી ઉમેર્યું અને નવું પાછું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને આપણે મળે છે 2.9 કિલો પાસ્કલ। તો હવે આપણે ગણતરી કરવાનું શું કીધું કે એક તો દ્રાવ્યનું મોલર દળ ગણો, એટલે કે જે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આપ્યો છે એમનું નામ નથી આપ્યું, એનો આપણે અણુભાર ગણવાનો એટલે મોલર દળ ગણવાનું, અને બીજું 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે। પહેલી પરિસ્થિતિમાં પાણીનું બાષ્પ દબાણ એટલે આપણે શુદ્ધ સ્થિતિમાં P10 ગણવાનું છે। તો અહીંયા પહેલી પરિસ્થિતિ અને બીજી પરિસ્થિતિ એમાં આપણે બે પરિસ્થિતિ રજૂ કરશું, પહેલું કયું તો કે 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ પદાર્થ ઉમેરશું, બીજી પરિસ્થિતિમાં 90 + 18 કારણ કે વધારાનું 18 ગ્રામ ઉમેરેલું છે, અને એ બીજી પરિસ્થિતિ માટે આપણે
રજૂઆત કરશું. તો શરૂઆતમાં આપણે વિચારીએ કે અહીંયા 90 ગ્રામ પાણી, તો પાણી એટલે દ્રાવક છે, તો દ્રાવકને આપણે સંજ્ઞા આપશું W1, અને 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, તો એને સંજ્ઞા આપશું આપણે W2. તો આના આધારે આપણે ડેટા બનાવીએ પરિસ્થિતિ 1 માટે. તો W1 બરાબર 90 ગ્રામ, W2 બરાબર 30 ગ્રામ, અને W1 1 નંબર પાણી માટે આપ્યો છે તો એનો અણુભાર થશે 18 ગ્રામ પ્રતિ મોલ, અને અબાષ્પશીલ પદાર્થનો અણુભાર આપણે મેળવવો છે. આ ઉપરાંત આપણી પાસે બીજું શું છે, તો 2.8 કિલો પાસ્કલ દ્રાવણનું બાષ્પ દબાણ છે, એટલે એ પણ આપણે ડેટામાં લીધું. તો હવે આપણી પાસે બંનેના વજન હોય, તો એના ઉપરથી મોલ મેળવવો હોય, તો માની લો દ્રાવ્ય માટે વિચારતા હોય તો N2 બરાબર W2 ઉપર M2, વજન જાણીએ છીએ, અણુભાર જાણતા નથી તો સંજ્ઞા રાખશું M2. આ ઉપરાંત એવી જ રીતે સેમ N1 માટે આપણે ગણતરી કરી શકીએ તો 5 મોલ મળે. તો હવે આપણે રાઉલ્ટના નિયમ મુજબ, કારણ કે બાષ્પ દબાણમાં થતા ફેરફાર માટેની વાત છે, તો સૂત્ર જાણીએ છીએ P10 - P1/P10 બરાબર N2 / N1 + N2. તો હવે આપણી પાસે જે કિંમતો છે એ બધી મૂકશું, તો P1 ની કિંમત મૂકશું, એવી રીતે N2 ની કિંમત છે, N1 ની કિંમત મૂકી, અને સાદરૂપ તમારી સામે છે, તમે જોઈ શકો છો, અને એ સાદરૂપ આપશો એટલે જે સામાન્ય સ્વરૂપ મળશે એને આપણે સમીકરણ નંબર 1 કહી દેશું. આવી જ રીતે સેમ પરિસ્થિતિ 2 માટે ફેર માત્ર એટલો કે ત્યાં 90 ગ્રામને બદલે વધારાનું 18 ગ્રામ ઉમેરવાનું, અને પછી મોલ ગણવાના, તો એ આગળ 5 મોલ મળતા હતા એ 6 મોલ મળશે. આગળ દબાણ આપણે જે બાષ્પ દબાણ આપેલું હતું એ 2.8 કિલો પાસ્કલ હતું, હવે 2.9 કિલો પાસ્કલ છે, સામે N2, તો એ જ રહેશે. અને સેમ સૂત્રમાં પછી સાદુરૂપ આપશો એટલે તમને જે સાદુ સ્વરૂપ મળશે એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે માત્ર સમીકરણ નંબર 1 અને 2 આ બેની સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે ગુણોત્તર લેવાય, તો ગુણોત્તર લેવા માટે હંમેશા ગુણોત્તર એવો લેવાય કે જેથી કરીને સંખ્યા સાદી મળે, એટલે કે મોટામાંથી નાનું, મોટા ભાયગા નાનું કરાય. તો એટલે સમીકરણ નંબર 2 ભાયગા આપણે 1 કરશું, એટલે સમીકરણ નંબર 2 ને 1 વડે ભાગતા, અને એનું સાદુરૂપ આપશો એટલે તમે અણુભારને સૂત્રનો કરતા બનાવશો તો 23 ગ્રામ પ્રતિ મોલ મળશે. આ ઉપરાંત એક જવાબ આપણે મળી ગયો દ્રાવ્યનું મોલર દળ એટલે અણુભાર મળી ગયો. આ સિવાય 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ મેળવવું એટલે P10 મેળવવું છે. તો હવે P10 મેળવવા માટે એક નહીં, આપણી પાસે 2 સમીકરણ છે, સમીકરણ નંબર 1 અથવા સમીકરણ નંબર 2. કોઈ પણમાં તમે ખાલી M2 ની કિંમત મૂકી દેશો અને P10 ને સૂત્રનો કરતા બનાવશો, તો દાખલા તરીકે સમીકરણ નંબર 1 પરથી આપણે વિચારીએ M2 ની કિંમત જાણો છો 23, તો તમે હવે P10 ને સૂત્રનો કરતા બનાવશો એટલે મળશે 3.53 કિલો પાસ્કલ. તો આવી રીતે આપણે શુદ્ધ પાણી એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ પણ ગણી શકશું. ત્યાર પછી આગળ વધીએ. હા, તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 2.20 નો દાખલો જોઈએ. પેલા રકમ સમજીએ, રકમમાં આપણે આપેલું છે ખાંડના 5% દ્રાવણ દળથી, એટલે કે દળથી 5% એટલે વજનથી વજનની ટકાવારી આપણે આપેલી છે, સાથે દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન આપેલું છે, અને જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો આમ જોવો તો શરૂઆતમાં તમને ખાંડ માટે આપેલું છે અને પૂછેલું છે ગ્લુકોઝ માટે, તો ખાંડ માટે આપણે માહિતી શેની આપેલી, તો 5% વેટ બાય વેટ, પછી ઠાર બિંદુ દ્રાવણનું આપેલું, દ્રાવકનું આપ્યું, તો એ બધી માહિતીનો ઉપયોગ કરી આપણે મોલલ અવનયન અચળાંક KF ની ગણતરી કરી શકશું, અને એ KF નો ઉપયોગ કરી આપણે 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ મેળવી શકશું. તમે થિયરીમાં આવું કંઈક સૂત્ર ભણ્યા હશો, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા આપણે આ સૂત્ર લાગુ પાડશું કોના માટે, તો ખાંડ માટે, અને એની મદદથી આપણે KF ની ગણતરી કરશું. તો પહેલા આપણી પાસે ડેલ્ટા TF હોવો જોઈએ, મોલાલિટી હોવી જોઈએ, ડાયરેક્ટલી નથી આપેલી પણ ઇનડાયરેક્ટલી આપણી પાસે બધી માહિતી છે. તો પહેલા આપણે ડેટા બનાવીએ, તો અહીંયા આપણે પહેલા આપેલું છે ખાંડનું 5% વજનથી વજન દ્રાવણ, તો આનું અર્થઘટન શું થાય, તો 5% વેટ બાય વેટ ખાંડનું દ્રાવણ. તમે જાણો છો ખાંડ એટલે સુક્રોઝ, અને એનો અણુભાર હોય 342 ગ્રામ પ્રતિ મોલ. હવે આનું અર્થઘટન કરશું તો આપણે મળશે 5 ગ્રામ
खांड क्या तो 100 ग्राम द्रावण में, तो 5 ग्राम खांड 100 ग्राम द्रावण में, इतने के 95 ग्राम द्रावक हे। द्रावक तरीके अहीं जली एटले H2O रहेशे। तो हवे तमारी पासे द्राव्य नु वजन छे, द्रावक नु वजन छे, तो आपणे एनी मददथी मोलालिटी नी गणतरी करी शकशुं। आ उपरांत आपने ठार बिंदु द्रावण नु आपेलू छे तो ए पण डेटा बनावीए। तो TF बराबर 271 केल्विन छे। आ उपरांत TF0 एटले शुद्ध द्रावक नु एटले पाणी नु ठार बिंदु छे 273.15 केल्विन। तो हवे आपणी पासे डेल्टा TF मेळवा माटेनी परिस्थिति छे, मोलालिटी मेळवानी परिस्थिति छे, तो आपणे KF मेळवी शकशुं। तो पहेलुं काम करी आपणे डेल्टा TF मेळवीए। तो डेल्टा TF बराबर TF0 माइनस TF, तो 273.15 माइनस 271 એટલે બાદબાકી કરતા મળશે આપણે 2.15 કેલ્વિન, તો આપણે ડેલ્ટા TF મળી ગયું। આવી જ રીતે હજુ આપણે મોલાલિટીની ગણતરી કરી શકીએ। તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન, તો આપણે અહીંયા પહેલા ડેટા બનાવશું જેમાં દ્રાવ્યનું વજન W2 કેટલું, તો 5 ગ્રામ। એવી રીતે W1 દ્રાવકનું વજન કેટલું, તો 95 ગ્રામ। અને અણુભાર જેને આપણે M2 કહીએ તો એ છે 342 ગ્રામ। તો હવે મોલાલિટીનું સૂત્ર લખીએ, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન, પણ એ ગ્રામમાં લેતા હોય તો ગુણાકારમાં 1000। તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન છે 5 ગ્રામ, ગુણાકારમાં 1000 છેદમાં 342, અને ગુણાકારમાં W1 આપણી પાસે છે 95। હવે આની ગણતરી કરશું એટલે આપણે મોલાલિટી મળશે 0.1538 મોલલ। તો આ આપણે મળી ગઈ એમની મોલાલિટી। તો હવે આપણી પાસે આ સૂત્રનો ઉપયોગ કરી કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, જેમાં KF ને સૂત્રનો કર્તા બનાવશું, તો ડેલ્ટા TF અપોન M, તો KF બરાબર ડેલ્ટા TF નું મૂલ્ય આપણી પાસે છે 2.15। આપણી પાસે મોલાલિટીનું મૂલ્ય છે 0.1538। આ બંનેનો આપણે ગુણોત્તર લેશો એટલે એ આપણે મળશે 13.97 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ। તો જે ખાંડ વિશે એટલે સુક્રોજ વિશેની જે માહિતી હતી એ આપણે KF મેળવવા માટેની હતી। હવે આપણે રજૂઆત કરશું ગ્લુકોઝ માટે। તો ગ્લુકોઝ માટે આપણે આપેલું છે 5% વેટ બાય વેટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ। તો પેલું આનું અર્થઘટન કરી, તો 5 ગ્રામ ગ્લુકોઝ ક્યાં, તો 100 ગ્રામ દ્રાવણમાં। તો હવે તમે જાણો છો 5 ગ્રામ દ્રાવ્ય છે, તો બાકીનો 100 ગ્રામ દ્રાવણમાંથી 95 ગ્રામ દ્રાવ્ય દ્રાવક હશે, એટલે દ્રાવક તરીકે અહીંયા કોણ હશે, તો H2। તો હવે આપણે એ ગણતરી શેની કરવી છે, તો ગણતરી કરવી છે આપણે દ્રાવણનું ઠાર બિંદુ, એટલે કે આપણે મેળવવું છે અહીંયા TF। તો TF મેળવવા માટે પહેલા આપણી પાસે શું હોવું જોઈએ, ડેલ્ટા TF હોવું જોઈએ, પછી KF આપણી પાસે ઓલરેડી છે, એમ એટલે મોલાલિટી, અને મોલાલિટી મેળવવાની પરિસ્થિતિ આપણી પાસે છે 5 ગ્રામ એટલે W2 જે દ્રાવ્યનું વજન છે, 95 ગ્રામ જે W1 જે શું છે, તો કે દ્રાવકનું વજન છે। તો સીધું આપણે ઓલું સૂત્ર મૂકી શકીએ, તો લખશું ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M, અને આમ પણ લખી શકાય ડેલ્ટા TF બરાબર KF। મોલાલિટી અલગથી ગણી અને આમાં મૂક્યો તો પણ ચાલશે, આપણે આમ જ ગણશું। તો અહીંયા W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1 ગ્રામમાં। તો ડેલ્ટા TF ની વેલ્યુ આપણે મેળવવી છે અત્યારે પહેલા, તો ડેલ્ટા TF બરાબર KF નું મૂલ્ય આપણી પાસે છે 13.97 ગુણાકારમાં W2 5 ગુણાકારમાં
હજાર છેદમાં એમ ટુ ગ્લુકોઝ માટે અણુ બહાર થશે 180 ગ્રામ પ્રતિ મોલ, 180 ગુણાકારમાં ડબલ્યુ વન આપણી પાસે છે 95. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે એ આપણે મળશે ડેલ્ટા ટી એફ બરાબર આ બંનેનો ગુણા આના ગુણાકાર ભાગ્યા 180 ગુણાકારમાં 95 કરશું એટલે એ આપણે મળશે 4.087. તો હવે ડેલ્ટા ટી એફ શું છે? તો ડેલ્ટા ટી એફ એટલે ટી એફ 0 માઇનસ ટી એફ બરાબર 4.087. તો ટી એફ 0 એટલે શુદ્ધ દ્રાવક એટલે પાણી, તો એ તો ઓલરેડી આપણી પાસે છે 273.15 માઇનસ ટી એફ બરાબર 4.087. તો હવે ટી એફ ને સૂત્ર નો કરતા બનાવી એટલે કે આ પદ ને આ તરફ લઈ જાઓ ને માઇનસ ટી એફ ને સામે લઈ જાઓ એટલે પ્લસ થશે. તો ટી એફ બરાબર 273.15 માઇનસ 4.087 અને ટી એફ બરાબર મળશે આપણે 269.06 કેલ્વિન. તો આ રીતે આપણે દ્રાવણ નું ઠાર બિંદુ મેળવી શકશું. તો આપણે આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ દાખલા તો બધા આપણે ટેક્સ્ટ બુક ના ટોપિક અને એના સૂત્રો આધારિત છે અને એમાં આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા, પણ સ્વાધ્યાયમાં એક દાખલો સ્વાધ્યાયનો 2.27 કઈક આપણે સંતુલનના ટોપિક ઉપર આપેલો છે. તો સંતુલનનો ચેપ્ટર તમે ભણ્યા 11મા ધોરણમાં, જેમાં એક ટોપિક હતો અલ્પદ્રાવ્ય ક્ષાર. અલ્પદ્રાવ્ય ક્ષાર માટે તમે કેએસપી ના સૂત્ર તારવતા એટલે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર તારવતા. તો અહીંયા દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય આપણે આપેલું છે અને એ દ્રાવ્ય કેટલો થયેલો છે એની મહત્તમ મોલારિટી આપણે પૂછેલી છે. તો આ 11મા ધોરણના સંપૂર્ણ કોન્સેપ્ટ ઉપર જ ગણવાનો છે. તો આપણે પદાર્થ કયો આપ્યો? તો CuS. તો CuS માટે પહેલા કેએસપી નું સૂત્ર આપણે મેળવશું. તો CuS તો એને આયનીકરણ વિચારશો તો Cu પ્લસ 2 અને S માઇનસ 2. તો હવે આની સોલ્યુબિલિટી એટલે જેને આપણે S વડે સંજ્ઞા આપતા, તો આમની S તો આમની પણ થશે S. તો હવે આના માટે KSP નું સૂત્ર લખવું હોય દ્રાવ્યતા ગુણાકારનું તો KSP બરાબર S ઇન્ટુ S આવું લખતા તો KSP બરાબર થશે S સ્ક્વેર. તો આપણે જોઈએ છે શું? તો S જોઈએ છે. S બરાબર અંડર રૂટમાં KSP. તો હવે રકમમાં જોવો છે CUS નો દ્રાવ્યતા ગુણાકાર એટલે આપણે શું આપેલું છે? તો KSP જ આપેલો છે. કેટલો? તો 6 × 10⁻⁶. એકદમ નાનો દાખલો છે, એક માર્ક ની એમસીક્યુ માં પૂછાય એવો. તો S બરાબર અંડર રૂટ માં KSP કેટલો? તો 6 × 10⁻⁶. તો હવે 6 નું વર્ગમૂળ તમે લેશો તો મળશે 2.45 અને 10⁻⁶ નું વર્ગમૂળ મળશે 10⁻⁸. તો આ આપણે મળી ગઈ એની મોલારિટી. તો અહીંયા આપણે એકદમ નાનો દાખલો હતો કે જે એમસીક્યુ સ્વરૂપમાં પૂછાઈ શકે. હલો, તો હવે આપણે ત્યાર પછી સ્વાધ્યાયનો 2.32 એમાં રકમ સમજીએ. પેલા જો 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. પહેલા નંબરમાં તો આપણે આજે 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડ આપ્યો એટલે આપણા માટે દ્રાવ્ય છે અને 250 ગ્રામ પાણી એટલે આપણા માટે દ્રાવક છે. આ દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા કરી અને દ્રાવણ બનાવવામાં આવ્યું એટલે દ્રાવણનું ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટી એફ આપણે કરવું છે. તો ડેલ્ટા ટી એફ માટેનું સૂત્ર બધા જાણો છો, કે એફ ઇન્ટુ એમ. પણ આ સૂત્ર આપણે અત્યાર સુધી લખતા ત્યારે વોલ્ટોપોવિયો આઈ દાખલ ન કરતા, કારણ કે બધા અત્યાર સુધીના જે આપણે પદાર્થો લીધા હતા એ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થો હતા અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ માટે આઈ બરાબર 1 હોય એટલે લખીએ કે ન લખીએ કઈ ફેર ન પડે. પરંતુ અહીંયા જે આપણે આપેલું છે ક્લોરોબ્યુટેનોઇક એસિડ એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે આઈ નું મૂલ્ય 1 કરતા જુદું હોઈ શકે. તો 1 કરતા જુદું કેવું હશે? તો એ આપણે ગણતરી કરવી પડે એટલે અહીંયા એક તો વોલ્ટોપિયો આઈ આપણે ગણવો પડશે અને ગણવા માટે આપણે પરિસ્થિતિ બીજી શું આપેલી છે? તો એક વિયોજન અચળાંક કે એ આપ્યો છે
तो અહીંયા આનું જે વિયોજન થશે ત્યારે એનો જે અચળાંક મળે એ ઓલરેડી આપણે આપેલો છે અને એના ઉપરથી આપણે વિયોજન અંશ મેળવશું અને વિયોજન અંશનો ઉપયોગ કરી અને વોન્ટો ભવ્યમ આઈ મળશે અને કેએફ આપણે આપેલું છે આ સિવાય મોલાલિટી મળી જાય એવી પરિસ્થિતિ આપેલી છે એટલે ડેલ્ટા ટીએફ આપણે ગણવું છે તો આપણે શરૂઆત કરશું પહેલા આપણે જે ક્લોરો બ્યુટેનિક એસિડ આપેલું છે એની वियोजन प्रक्रिया शु हो सके तो प्रक्रिया पहला विचारी सी एच थ्री सी एच टू सी एच सी एल सी डबल ओ एच आने जय पानी में नाखा तरह वियोजन थे सी एच थ्री सी एच टू सी एच सी एल सी डबल ओ माइनस एक्यूस एच प्लस एक्यूस अथवा एच थ्री ओ प्लस एक्यूस तो आ रीत वियोजन जो मैं અહીંયા જે તમને એસિડ આપેલો છે એ સંપૂર્ણ આયનીકરણ થશે એવું કીધેલું નથી જો કીધું હોત તો આપણે આઈ બરાબર બે લઈ શકત પણ અહીંયા આપણે એવું કીધેલું નથી સાથે એ પણ આપણે જાણીએ છીએ કે નિર્બળ એસિડ છે તો આયનીકરણ અલ્પ માત્રામાં થતું હોય તો કેટલી માત્રામાં થતું હશે એ આપણે એના વિયોજન અચળાંક કે આયનીકરણ અચળાંક ઉપરથી ખ્યાલ આવશે એટલે એટલા માટે જ આપણે કે આપેલો છે તો પહેલું કામ આપણે કરશું મોલાલિટી મેળવવાનું મોલાલિટી આપણે મળી જશે કેએફ આપણી પાસે છે પછી આપણે આઈ મેળવશું અને આ ત્રણેય વસ્તુ આપણે મળી જાય તો આપણે ડેલ્ટા ટીએફ ગણી શકશું તો પહેલી શરૂઆત કરીએ આપણે મોલાલિટીથી તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં તો પહેલા આપણે આમાંથી ડેટા વિચારીએ કે આપણે દ્રાવ્યનું વજન કેટલું આપેલું જો સામાન્ય રીતે આપણે દ્રાવ્યને ડબલ્યુ ટુ કહીએ છીએ तो यह द्रव्य नु वजन है दस ग्राम द्रावक ने अपने डबल्यू वन कही तो यह बसो ने पचास ग्राम अने पानी नु ठार बिंदु अवनयन एटले के आपने डेल्टा टी एफ गणवो छे आ सीवाय के ए अने के एफ आपने आपेला छे आ उपरांत अहींया सी एच थ्री सी एच टू सी एच सी एल सी डबल ओ एच एनो आपने अणुभार नी जरूर पड़शे एटले एम टू जे आपने मळशे 122.5 આપણી પાસે એમનો અણુભાર પણ છે તો હવે આપણે મોલાલિટીના સૂત્રમાં આ બધી કિંમત મૂકી તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણાકારમાં હજાર છેદમાં અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન ગ્રામમાં તો મોલાલિટી મેળવવા માટે ડબલ્યુ ટુ આપણી પાસે છે દસ ગુણાકારમાં હજાર છેદમાં અણુભાર આવશે 122.5 એટલે ડબલ્યુ વન આપણી પાસે છે 250 ગ્રામ આની આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે મળશે 0.3265 તો મોલાલિટી બરાબર 0.3265 મોલલ તો આપણે મોલાલિટી મળી ગઈ હવે આપણે મેળવવો છે આઈ તો આઈ આપણે કયા સૂત્રની મદદથી મળશે તો આવું કંઈક આપણે સૂત્ર જાણીએ છીએ વિયોજન અંશ માટે આલ્ફાનું સૂત્ર આલ્ફા બરાબર આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન એન એટલે છૂટા પડતા ઘટકોની સંખ્યા તો અહીં છૂટા પડતા ઘટકો બે છે એટલે એન બરાબર આપણી પાસે છે બે આ ઉપરાંત આપણે મેળવવો છે આઈ તો પેલા શું હોવું જોઈએ આલ્ફા તો આલ્ફા નથી તો આલ્ફા મેળવવા માટે કોઈ સૂત્ર ખરું તો હા કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી છેદમાં વન માઇનસ આલ્ફા આવું સૂત્ર 11માં ધોરણમાં પણ આવી ગયું હોય વિદ્યુત રસાયણમાં પણ આવેલું છે તો કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન વન માઇનસ આલ્ફા તો હવે આપણે શું કરશું આમાં તો આપણી પાસે સાંદ્રતા છે 0.3265 મોલર આપણો ટાર્ગેટ છે આલ્ફા મેળવવાનો અને આ સૂત્રમાં હજુ આગળ તમે વિચારી શકો એકની સાપેક્ષમાં આલ્ફાનું મૂલ્ય ખૂબ ઓછું હોય તો વન માઇનસ આલ્ફા એપ્રોક્સ આપણે લખી શકીએ વન એટલે શું કર્યું આપણે તો એકની સાપેક્ષમાં આલ્ફાને અવગણી નાખ્યું તો હવે આપણે સૂત્ર મળશે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી છેદમાં વન ન લખો તો પણ ચાલે તો હવે આપણે આમાંથી જોઈએ છે શું તો આપણે જોઈએ છે આલ્ફા તો આલ્ફા સ્ક્વેર બરાબર કે એ અપોન સી તો અહીંયા આપણે આલ્ફા બરાબર શું લખી શકીએ અંડર રૂટમાં કે એ અપોન સી તો કે એની કિંમત આપણી પાસે છે 1.4 ગુણાકારમાં 10⁻³ છેદમાં આપણી પાસે સી ની વેલ્યુ પણ છે 0.3265
एनी कैलक्युलेशन आपने करशु आनु वर्गमूल लेशो एटले ए आल्फा मळशे तमने 6.54 गुणाकार में 10^-2। तो अहीं आपने आल्फा मळी गयो। हवे आल्फा नी मदद थी आपणे शुं करवाना छे, तो के आपणो टार्गेट छे आई मेळववानो। तो आई मेळववा माटे वियोजन अंशना सूत्रनो उपयोग करी तो आल्फा बराबर आई माइनस वन अपोन एन माइनस वन। तो अहीं आल्फा आपणी पासे छे 6.54 गुणाकार में 10^-2। आई नी वेल्यू आपणे जोईए छे, एन केटलो तो हमणां ज वात करी के बे घटको छूटा पड़े छे, एटले अहीं एन बराबर थशे 2, तो 2-1। तो हवे तमे जोई शको 2-1 एटले तो 1 थई जशे। आ माइनस 1 ने आ तरफ लई जाशो एटले शुं थई जशे, प्लस थई जशे। तो अहीं आई ने सूत्र नो करता बनावशो तो आई बराबर तमने मळशे 1.065। 10^-2 ने એટલે 0.065 થાય અને એક આ તરફ આવે એટલે 1.065। તો આ આપણે આઈ ની વેલ્યુ મળી ગઈ। તો આપણે અહીંયા એમ મેળવી લીધું કે એફ આપેલો છે, આઈ હતો નહીં તો આઈ મેળવી લીધો। હવે તો એ સૂત્રમાં સીધી આપણે કિંમત જ મૂકશું। તો અહીંયા ડેલ્ટા ટી એફ બરાબર આઈ કે એફ ઇન્ટુ એમ। તો હવે ડેલ્ટા ટી એફ બરાબર આઈ ની વેલ્યુ છે 1.065, કે એફ ની વેલ્યુ આપણે આપેલી છે 1.86 અને મોલાલિટી 0.3265। હવે આ ત્રણેનું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે આપણે મળશે ડેલ્ટા ટી એફ બરાબર 0.65 ડિગ્રી સેલ્સિયસ। તો અહીંયા આપણે ઠાર બિંદુ અવનયન ગણવું હતું, પણ અહીંયા આપણે જે પદાર્થ આપ્યો છે વિદ્યુત વિભાજ્ય છે એટલે અહીંયા વોલ્ટોપવ્ય I દાખલ કરવો જરૂરી હોય। આગળ તમે દાખલા ગણ્યા એમાં કે વોલ્ટોપવ્ય આઈ અમુકમાં દાખલ કરેલો જ નથી, કારણ તો તમે જાણો છો યુરિયા હોય, ગ્લુકોઝ હોય, સુક્રોઝ હોય, આ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે અને એમના માટે આઈ નું મૂલ્ય 1 હોય। તો આઈ નું મૂલ્ય 1 ત્યાં તમે દાખલ કરો કે ન કરો કોઈ ફેર ન પડે, પરંતુ હંમેશા યાદ રાખજો જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થની વાત હોય પછી તમે ત્યાં બાષ્પ દબાણમાં ઘટાડો નોંધતા હોય, ઉત્કલન બિંદુ ઉન્નયન નોંધતા હોય, ઠાર બિંદુ અવનયન નોંધતા હોય, આ ઉપરાંત અભિસરણ દબાણની વાત કરતા હોય તો ત્યારે વોલ્ટોપવ્યો આઈ દાખલ કરવો જરૂરી હોય। ત્યાર પછી આપણે આગળ વધશું।